કોરોનાના 3 વર્ષ સુધી રણોત્સવ બંધ રહ્યા બાદ આ વર્ષે પ્રવાસીઓ અને તેમાં પણ વિદેશી પ્રવાસીઓનો જમાવડો રણોત્સવમાં જોઈ શકાય છે. ખાસ કરીને ધોરડો નજીક ઊભા કરવામાં આવેલા ટેન્ટ સિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 1 નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં અત્યાર સુધી 150થી વધુ વિદેશી પ્રવાસીઓ આવી ચૂક્યા છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પૂછપરછ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. આ અંગે પ્રવાસન વિભાગના અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. રણોત્સવ તમે જોઈ શકો છો 1 નવેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયો છે અને ગયા વર્ષે કોવિડના લીધે થોડી પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યા હતા, બટ આ વર્ષે રણોત્સવમાં 31 થી 32 હજાર લોકલ ટુરિસ્ટની પરમિટો નીકળેલી છે, જેમાં 140 થી 150 તો ફોરેનર આવ્યા હતા. જે ગઈ વર્ષની સિઝનમાં તમે જોશો ને તો આખા વર્ષની સિઝનમાં જે 150 જેવા પ્રવાસીઓ ફોરેનરો આવ્યા હતા, જે ગયા મહિનામાં રણોત્સવની સિઝનમાં ફક્ત એક જ મહિનામાં 150 જેવા ફોરેનર ટુરિસ્ટોએ મુલાકાત લીધી છે રણ.